રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ, અટકળો વચ્ચે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. મને દિલ્હી બોલાવવામાં નથી આવ્યો એવું રૂપાલાએ જણાવ્યું. 3-4 દિવસમાં કદાચ કેબિનેટમાં ભાગ લેવા જઈ રહ્યો છું તેવું તેમણે જણાવ્યું હતું. આજે 1 એપ્રિલ હોવાના કારણે અટકળો તથ્યહીન છે. મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે એવું તેમણે જણાવ્યું હતું. અહેવાલ વિજય મકવાણા. પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી, એ વાત સાચી છે. મેં 3 અને 4 તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3 અને 4 તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3 તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું. એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને. આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નથી. મોહનભાઈ નું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1st થી નક્કી કરેલું છે, એની વિધિ તો કરવી પડે. આ બધી વાત એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજ ની માંગ છે કે તમારું નામ છે તે રદ કરવું જોઈએ. એમાં મેં તો મારું સ્ટેન્ડ 1st ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. એ એમના નિવેદનો છે, મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. 6-7 અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણી ને જે ગવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે. અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે. સાહેબ, ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા, એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી. અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપને કે રાજ્ય રદ નહીં થાય તો સત્ય સમાજ એ રીતે ઉતારી શકે કે રાજ્યભરમાં સત્ય સમાજ ના મતો છે તે ભાજપને નહીં મળે, તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો.
હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે, આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ, આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. એ તો શેડ્યુલ પ્રમાણે એક અંતિમ સવાલ આ રિલેટેડ છે, એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારે ગોધરિયા એવો શબ્દ? એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં, એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાતો. અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો જેમાં હું બોલતો હોઉં, એટલે તમારા મને પૂછવું ન પડે.